મહેસાણા તાલુકાના વાંકાનેડા ગામની સીમમાં એક જ રાત્રિએ ધાડપાડુઓએ ત્રણ મકાનોને નિશાન બનાવી તેમાં રહેતા પરિવારોને બંધક બનાવી લૂંટ કરી નાસે છૂટવાની ચકચારિત ઘટનામાં સુરત જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી। સુરત કડોદરા રોડના વાંકાનેડા ગામમાં રાત્રિ દરમિયાન ત્રાટકેલા લૂંટારુઓએ મકાનમાં રહેતા પરિવારને બંધક બનાવી બિંદાસ્ત લૂંટ ચલાવી નાસે છૂટ્યા હતા। આ ઘટનાને પગલે સુરત ગ્રામ્ય પોલીસના DYSP ભાર્ગવ પંડ્યા સહિતના અધિકારીઓએ વાંકાનેડા ગામની મુલાકાત લીધી હતી। ગઈ તારીખ 10/4/2022ના રોજ ગત રાત્રિએ કડોદરા DYSP પોલીસ સ્ટેશનના વાંકાનેડા ગામમાં ફળપતિ વાસ છે ત્યાં જે ફરિયાદી જે છે એના ઘરે લગભગ રાતના 2-2:30 વાગ્યાના ગાળામાં 5-3 જેટલા એસમો ચોરી કરવા આવેલા ફરિયાદી જાગી જતાં ફરિયાદી તેનો પ્રતિકાર કરતાં એ લોકોએ ફરિયાદીને ઢીક મૂકીનો માર મારી લાકડાના સપાટા મારી અને ફરિયાદીને ત્યાંથી સોના ચાંદીના દાગીના અને એવું મળીને કુલ 19,000 રૂપિયાની મત્તા જે છે એ લૂંટ કરી અને નાસી ગયેલ છે। આ જે આરોપીઓ છે લગભગ 25-30 વર્ષની ઉંમરના આરોપીઓ છે અને હિન્દી ભાષામાં એ લોકો વાત કરતા તેવી ફરિયાદ દરમિયાનની હકીકત જણાવેલ છે અને એ જ બાબતે ગુનો ધાડનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને જેની તપાસ હાલ કડોદરા PSI કરી રહ્યું છે। જે એમઓ એમાં એવી છે કે જે 5-6 જેટલા ઇસમો જે છે એ લોકોએ ત્યાં ઘરમાં ઘૂસી ગયેલા અને પછી આ લોકો જે છે જાગી જતા એ લોકોએ પ્રતિકાર કરતા એ લોકોએ એમને લાકડાના ફટકાથી માર મારેલ એવું છે અને અન્ય માણસો વિરુદ્ધમાં પણ એમને જાણવા મળ્યું છે કે પથ્થરમારો પણ કરી અને એ લોકોએ પોતાની જાત બચાવીને નાસી ગયેલ છે। એટલે આ પ્રકારની આ ઘટના જે બની છે એના અનુસંધાને ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। અત્યારે પોલીસની જુદી જુદી ટીમો એમાં કાર્યરત છે અને આવા પ્રકારના ગુનાઓ અગાઉ જે કોઈ કર્યા હોય એવી મોડસ ઓપરેન્ડીવાળા આરોપીઓની અમે તપાસ કરી રહ્યા છીએ, લોકેશન મેળવી રહ્યા છે અને અન્ય આ બાબતે તપાસ ટેકનિકલ લેવલે પણ તપાસ ચાલુ છે। આ ઝડપથી આ ગુનો ઉકેલાઈ જાય માટે એના તમામ પ્રયત્નો અત્યારથી હાથ ધરવામાં આવેલ છે।